ભાઈ રાજારામ પંચોળી દર્શક આપણા બહુ મોટા ગજાના લેખક છે નવલકથા ઇતિહાસ લેખન સમાજ વિદ્યાઓ ગ્રામ વિકાસ એમાં એમણે જે કંઈ પુસ્તકો લખ્યા છે એમાં એમનું એક મૌલિક ચિંતન પ્રગટ થાય છે આવા મોટા ગજાના લેખકો ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા થયા છે પણ બીજી પણ એક વાત છે કે આટલા મોટા ગજાના લેખક પ્રજાને જો સતત પુસ્તક રૂપે ઉપલબ્ધ ના થાય તો એ ધીમે ધીમે ભૂસાઈ જતા હોય છે એટલે વિવેકભાઈએ નવજીવન દ્વારા એમના સમગ્ર સાહિત્યને પ્રકાશિત કરવાનું આ જે મોટું સાહસ આરંભ્યું છે એ બદલ એમને અને એમની ટીમને ખાસ અભિનંદન આપું છું એ ઉપરાંત દર્શકોત્સવ જેવો કાર્યક્રમ રામ અને શિલ્પાબેન કરી રહ્યા છે તો જે લોકો પુસ્તક સુધી નથી જવાના એમને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પણ આ પુસ્તકોનો પરિચય મળી રહે એવું આયોજન થયું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આજે હું જે પુસ્તક વિશે બોલવાનો છું એનું નામ છે મારી વાંચનકથા આ પુસ્તકમાં દર્શકે પોતે જીવનભર જે પુસ્તકો વાંચ્યા અને એમના ઉપર શું અસર પડી એમની માંડીને વાત કરી છે જોકે દર્શકે પોતાની કથા ત્રણ પુસ્તકોમાં લખી છે એક તો આ મારી વાચનકથા બીજું વાઘેશ્વરીના કર્ણફૂલો અને ત્રીજું મંદાર માલા એમાંથી આ પહેલાં મણકા વિશે આપણે વાત કરીએ છીએ એક મને ભૂતકાળની વાત પણ યાદ આવે છે ગુજરાત સાહિત્ય અકાદમીમાં હું જ્યારે મહામાત્ર હતો ત્યારે મારી વાચનકથા અને વાઘેશ્વરીના કર્ણફૂલો એ બે પુસ્તકોનું એક સંયુક્ત પુસ્તક કરીને બે હજાર નવની સાલમાં આનું પ્રકાશન થયેલું ત્રીસ વર્ષ પછી આનું ફરીથી પ્રકાશન થયું છે એ બહુ આનંદની વાત છે હવે પુસ્તક તરફ આવીએ પહેલાં દર્શકનું એક સરસ વિધાન નોંધીએ એમણે એકવાર વાતચીતમાં કહેલું કે આપણો બીજા કોઈમાં શ્રેષ્ઠ હોવાનો દાવો નથી પણ ગુજરાતમાં વધારેમાં વધારે અને ઉત્તમોત્તમ વાંચન કોણે કર્યું છે એની જો હરીફાઈ થાય એનું પહેલું ઈનામ જો આપવાનું નક્કી થાય તો એ ઇનામ મને જ મળે એટલે દર્શકે જીવનભર નવલકથાઓ ઇતિહાસ રાજકારણ અને અર્થશાસ્ત્રના સારામાં સારા પુસ્તકોનું વાંચન કર્યું છે એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓને સહકર્મચારીઓને અને આખા ગુજરાતને એનું રસ દર્શન કરાયું છે અને આ રસ દર્શન ગ્રંથસ્થ પણ થયું છે એટલે આપણને એ આપણે ઈચ્છા થાય ત્યારે વાંચી શકીએ એમ છીએ મને ખ્યાલમાં નથી કે કોઈએ પોતાની વાંચનકથા આ રીતે આઠસો નવસો પેજમાં લખી હોય વિદેશમાં તો આ એક બહુ મોટો ચાલ છે કોઈ મોટો લેખક હોય કે ઇવન મોટા રાજકારણી પણ હોય બારાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે એમનો એક લાંબો ઇન્ટરવ્યૂ કરેલો અને એમાં પૂછેલું કે તમે આ વર્ષ દરમિયાન બાર મહિનામાં કયા કયા ઉત્તમ પુસ્તકો વાંચ્યા તો ઓબામાએ એની એટલી ઝીણવટપૂર્વક અને માંડીને વાત કરેલી કે આપણને એમ થાય કે આ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તો છે પણ કોઈ યુનિવર્સિટીમાં અધ્યાપક થવાને પણ લાયક છે એટલે આ પોતાનો વાંચનનો હિસાબ આપવાની આ એક જે પદ્ધતિ છે એ આપણે ત્યાં ખરી રીતે અનુકરણ યોગ્ય છે મૂળ તો આ પુસ્તક અને મૂળ હપ્તાવાર એક મેગેઝિનમાં ઓગણીસો ઓગણસિત્તેરમાં પ્રકાશિત થયેલું અને બાવન વરસ પછી પણ આજે આપણે વાંચીએ તો જાણે ગઈકાલે જ લખાયું હોય એવી તાજગી છે અને આ ઢબથી આ ધાટીથી બીજા કોઈ ગુજરાતી વા લેખકે આવું પુસ્તક લખ્યાનું જાણમાં નથી એટલે આ પુસ્તક એક મેવ છે હવે આ પુસ્તકમાં મારી વાંચન કથામાં દર્શકે ફક્ત પોતે કયા પુસ્તકો વાંચ્યા એની યાદી નથી આપી પણ આ પુસ્તકોના વાંચનથી એમનું મનતંત્ર મનસ્તંત્ર કેવી રીતે ઘડાયું એમનામાં કેવી રીતે સંસ્કારો સિંચાયા એને પોતે રાજકારણમાં પણ હતા અને લોકકારણમાં હતા તો મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આ પુસ્તકોએ પુસ્તકોના વાંચને એને કેવી રીતે મદદ કરી એનું સરસ રીતે વર્ણન છે બાળપણથી જ દર્શકને વાંચવાનો શોખ હતો એટલે વિજ્ઞાન કથા પ્રાણી કથા જેને કહીએ કે ગલી પચી કરાવે એવી થોડી બિભત્સ વાર્તાઓ પણ વાંચેલી નવલકથાઓ વાંચેલી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર તો એમણે આજીવન વાંચેલા તો આ આ ખાસ કરીને નવલકથા ઇતિહાસના પુસ્તકો અને અર્થશાસ્ત્રને લગતા પુસ્તકોની અહીંયા વાત કરવામાં આવેલી છે તો શરૂઆત એણે એ રીતે કરી છે કે પોતે જ્યારે કિશોર વયના હતા ત્યારે લાઇબ્રેરીમાંથી વીર દુર્ગાદાસ નામનું પુસ્તક લાવીને વાંચેલું અને દુર્ગાદાસે આપણો દેશ સ્વતંત્ર થાય એના માટે કેવી લડત ચલાવેલી એની બહુ કલ્પનાથી ભરપૂર એક નવલકથા લખાયેલી એ વાંચી અને એના મન ઉપર બહુ ઊંડી અસર પડેલી અને દેશભક્તિની ચળવળમાં ગાંધીજીએ હાકલ કરી કે બધા યુવાનો આ આપણે ભારતને સ્વતંત્ર બનાવવાની ચળવળમાં જોડાય તો એ સમયે દર્શક ઘરબાર છોડીને પોતાની ભાઈઓ બહેનો માતા પિતા પ્રત્યેની પોતાની આર્થિક જવાબદારી હતી એ છોડીને પણ આ લડતમાં જોડાયેલા એટલે એનો શ્રેય એ વીર દુર્ગાદાસ નવલકથાને આપે છે અને એક મહત્ત્વની વાત કરે છે કે પોતે મોટા થયા ત્યારે એમણે જાણ્યું કે દુર્ગાદાસમાં જે સાહસોની વાત નવલકથામાં કરવામાં આવેલી છે એમાંથી ઘણા વાતો ફક્ત કોરી કલ્પના જ હતી પણ દર્શક કહે છે કે એને કારણે મારામાં દેશભક્તિનો વિકાસ થયો એટલે અહીંયા એક દર્શક બહુ મહત્ત્વનો મુદ્દો કરે છે ઘણા લોકો આપણને એમ કહે કે તમે રામાયણની વાત કરો છો મહાભારતની વાત કરો છો તો રામ કે કૃષ્ણ ઐતિહાસિક વ્યક્તિ હતા એ આ દુનિયામાં પૃથ્વી ઉપર ખરેખર હરતા ફરતા હતા એવા માણસો આપણી જેવા માણસો અથવા તો અવતાર લઈને પણ આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા એવા હતા કે એવા નથી તો જે આ પ્રકારની દલીલો કરે છે અને આ પ્રકારના વાંધા વિરોધો લે છે એના દર્શકનો આ જવાબ છે કે કથા ભલે કાલ્પનિક હોય પણ જીવતા માણસ ઉપર એ જે અસર કરે છે એ વાસ્તવિક હોય છે અને ઘણી વિધાયક હોય છે એટલે કે પોઝિટિવ હોય છે એ રીતે કલ્પનાનું સાહિત્ય આપણે ઘણી વાર કે આ નવલકથા વાંચો કે આ ટૂંકી વાર્તા વાંચો તો ઘણા લોકો વાંધો લેતા હોય છે કે આવું કલ્પ કાલ્પનિક સાહિત્ય શું વાંચું પણ કથા કાલ્પનિક હોવા છતાં જીવતી જાગતી જે જેને કહેવાય કાગળ અને શાહીથી લખાયેલી આ કથા હાડચામના ચામના માણસોને પણ નવી જીવન દ્રષ્ટિ કે નવું લક્ષ્ય આપી શકે છે એની વાત દર્શક કરે છે દર્શક ગાંધીજીની આકલને મા માન આપીને પછી સત્યાગ્રહમાં જોડાયેલા અને જેલમાં પણ ગયેલા તો જેલમાં ગયા ત્યાં સુધી એમને ગાંધીવાદી સાહિત્યનો પરિચય નહોતો ત્યાં એમણે કાકા સાહેબ કાલેલકર કિશોર કિશોરદાસ કિશોરલાલ મશરૂવાળાને એમના પુસ્તકો વાંચ્યા અને એમણે લખ્યું છે એમને હું કોટ કરું છું કે ગાંધીજીના વિચારો સાહિત્યિક ઢબે મારી પાસે આવ્યા એટલે આ એક દર્શકનું બીજું મહત્ત્વનું વિધાન છે કે માનવ ઇતિહાસમાં ગાંધીજી હોય માર્ક્સ હોય કે શાસ્ત્ર હોય એના જેવા મોટા મોટા વિચારકો ટોલસ્ટોય આપણે ગણીએ એના જેવા મોટા મોટા વિચારકો હોય તો એના વિચારો પ્રજાને સીધે સીધા ગળે ઉતારવા ઘણીવાર મુશ્કેલ હોય છે અથવા તો એમાં પ્રજાને રસ નથી પડતો તો એ સાહિત્ય સ્વરૂપે જ્યારે પ્રજાની સમક્ષ મૂકાય છે ત્યારે એ વિચાર અને કથા બંને રીતે માણસના ચિત્તંત્રમાં ઊંડા ઉતરી જતા હોય છે માણસને માણસના મનમાં કાયમી કબજો જમાવી દેતા હોય છે અહીં એમણે લા મિઝરેબલ નવલકથાની માંડીને વાત કરી છે અને આફ્રિકન નવલકથા ક્રાય ધ બિલવેડ કન્ટ્રીની પણ વાત કરી છે અને એના જે રસિક પ્રસંગો છે એના સંવાદો છે એ દર્શકે પોતે ગુજરાતી કરીને અથવા એમના બીજા સહજ સહકાર કર્મચારીઓ પાસે ગુજરાતીમાં અનુવાદ કરાવીને મૂકેલા છે અને એ બહુ રોમાંચક છે અને એમાં ખાસ તો લા મિઝરેબલનો જે પરિચય કરાયો છે ક્રાઇ ધ બિલર્ડ કન્ટ્રીનો પણ સરસ અને લંબાણથી પરિચય કરાયો છે પણ લામિઝરેબલનો જે પરિચય કરાયો છે એ તો દરેક ગુજરાતીએ વાંચવા જેવો છે અને એ વાંચશે તો પછી એ મૂળ પુસ્તક સુધી જવાની એમને ઈચ્છા થશે પછી સાતમા પ્રકરણમાં આ પ્રકરણ વાઇજ એમણે દર્શકે લેખો લખ્યા છે સાતમા પ્રકરણમાં દર્શકે શરદ બાબુની શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓ વિશે વાત કરી છે અને એમાં પણ એમણે સ્ત્રી પાત્રો જે છે શરદ બાબુના એના વિશે વિગતે વાત કરી છે અને એમાં દર્શક લખે છે કે પ્રેમ એમના સ્ત્રી પાત્રોએ જાણ્યો છે એવો કોઈએ જાણ્યો નથી અને કબૂલાત પણ કરે છે કે તરુણાવસ્થામાં અવસ્થામાં સેક્સની વાસના જાગૃત કરે એવી નવલકથાઓ વાંચેલી એનું ઝેર શરદ બાબુની નવલકથાઓએ ઉતાર્યું અને સ્ત્રી પુરુષના સંબંધો કેવા નિર્મળ હોઈ શકે અને સ્ત્રીનો પ્રેમ છે એ પુરુષને કેટલી ઉન્નત અવસ્થાએ લઈ જઈ શકે એ એમણે ત્યારે અનુભવ કર્યો અને એમને ઉપયોગી એ રીતે નીવડ્યું કે સામાન્ય રીતે શિ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાની જ્યારે ગાંધીજીના સમયમાં વાત આવે ત્યારે કિશોરોની સંસ્થા જુદી અને છોકરીઓની સંસ્થા જુદી એ રીતે વલણ રહેતું પણ દર્શકે આ શરદ બાબુની નવલકથાઓ વાંચ્યા પછી એવું પોતે નક્કી કર્યું કે જો સહશિક્ષણ નહીં આપીએ તો એ રીતે કિશોર અને કિશોરીઓમાં અમુક વસ્તુ અધૂરી રહી જશે પણ એ સહશિક્ષણ આપવું એટલે એ જ્વાળામુખીની ટોચ ઉપર બેસીને આપવા જેવું કામ છે તો આ વસ્તુ એ કેવી સહેલાઈથી પાર પાડી શક્યા એના મૂળમાં શરદ બાબુની નવલકથાઓનું અને એમના સ્ત્રીપાત્રોનું જે વાંચન છે એ એમને આખી જિંદગીભર માર્ગદર્શક નીવડ્યું છે અને જ્યાં જ્યાં પણ એવા પ્રસંગો આવ્યા છે એમાં આમાંથી પ્રેરણા લઈને એમણે હલ કાઢ્યા છે એ એવી દર્શક પોતે અહીંયા વાત કરે છે પછીનો બધો ભાગ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પુસ્તકોનો છે તમે જુઓ કે કોઈ એક મોટો સાહિત્યકાર નવલકથા વાંચે ઇતિહાસ વાંચે જગતના ઇતિહાસના શ્રેષ્ઠ પુસ્તકો દર્શકે વાંચેલા છે અને અર્થશાસ્ત્રના પુસ્તકો વાંચે એવું બહુ ભાગ્યે જ બને છે અને મારી જાણમાં તો દર્શક સિવાય આ ત્રણેય સ્વરૂપોનું વાંચન કોઈ મોટા આપણા ગુજરાતી લેખકનું નથી ઇતિહાસમાં એમણે ગ્રીકના હેરોડોટસ બ્રિટનના ચર્ચિલ અને ભારતના જદુનાથ સરકાર જેવા ઇતિહાસકારોને વાંચેલા છે અને એમ દર્શક કહે છે કે આ ઇતિહાસના પુસ્તકોના વાંચનથી એમને દેશ અને દુનિયાને સમજવામાં મદદ મળી છે એ કહે છે કે ઇતિહાસ એ હકીકતોનો ખડકલો અને ક્રમબદ્ધ રજૂઆત નથી એમાં માણસના વ્યક્તિગત સામાજિક જીવનને ઉપસાવતી એના એની આકાંક્ષાઓ સ્વપ્નાઓ અને અભિરુચિને ખોલી આપવાનો નકશો છે ચર્ચિલે દર્શકે ચર્ચિલને આ કંઠ વાંચ્યા છે અને ચર્ચિલે પોતે વડાપ્રધાન તરીકે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડે જર્મની સામે જે લડત આપી અને વિજય મેળવ્યો અને આને કારણે આખી યુરોપિયન સંસ્કૃતિને બચાવવાનું કામ જે થયું એ બહુ વિગતે વાત કરી છે અને આ પ્રકરણ તો એટલું રોમહર્ષક થયું છે કે એ વાંચતાં વાંચતાં આ વાચકના રૂવાડા ઊભા થઈ જાય એવું છે જેમ કે તમને એક બે ઉદાહરણ આપું કે યુદ્ધનો લલકાર કરતા ચર્ચિલે એક અમર વાક્ય ઉચ્ચારેલું એનો અનુવાદ દર્શકે એવું કરેલું છે એણે કહ્યું કે આપણે બ્રિટનની પ્રજાએ જર્મની સામે લડવાનું છે અને પૂરા જોરથી લડવાનું છે પણ એના બદલામાં આ માટે હું કશું જ આપી શકું એમ નથી સિવાય પરિશ્રમ પરસેવો આંસુ અને લોહી તો આ ઇતિહાસમાં અમર થઈ ગયેલું વાક્ય છે અને બીજું વાક્ય એણે કહ્યું સંસદમાં ચર્ચિલે પ્રવચન આપતા કહ્યું હતું કે આપણે જર્મનોને કેવી રીતે લલકારીશું તો એણે દર્શકે એનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં અમે એની સાથે વાટાઘાટ નહીં કરીએ વાત નહીં કરીએ નહીં મળીએ અમે એમની જોડે દરિયા પર લડીશું આકાશમાં લડીશું અને એમની ધૂસરીના પડછાયામાં આવેલા બધા રાષ્ટ્રોને ઈશ્વરની સહાયથી મુક્ત કરીશું બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડે આ જે લડત આપી એ માણસ માનવ જીવન માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં આપેલી એક અજ અજોડ લડાઈ છે અને એનું વર્ણન કરતાં દર્શકની ભાષા અનોખી ઓજસ્વીતા ધારણ કરે છે એટલે એ જો આ વાંચે તો ચર્ચિલના મૂળ પુસ્તકો વાંચવા સુધી આપણે પ્રેરાયા વગર રહી શકીએ નહીં એ રીતે એમણે વર્ણન કર્યું છે અને ખાસ કરીને ડનકિર્કમાં જ્યારે બે હજાર અંગ્રેજ સૈનિકો ફસાઈ ગયા હતા અને ઇંગ્લેન્ડનું સૈન્ય સ્ટીમરથી કે વિમાન લઈને એમને છોડાવી શકે એમ નહોતું કારણ કે તો જર્મનો તોપમારો કરીને સ્ટીમર ડૂબાડી દે વિમાનો તોડી પાડે એવી પરિસ્થિતિ હતી ત્યારે ચર્ચિલે કહ્યું કે આપણી પાસે અડતાલીસ કલાકનો સમય છે ઇંગ્લેન્ડના દરિયાકાંઠેથી જેની પાસે જે કોઈ હોડી હોય નૌકા હોય જે જે નાનું મોટું સાધન હોય એ લઈને નીકળો એક જણને બે જણને પાંચ જણને દસ જણને આ હોડકામાં બેસારી સૈનિકોને સહી સલામત તમે ઇંગ્લેન્ડમાં પાછા લાવો અને આખી પ્રજા નીકળી પડી હતી અને જર્મની જોતું રહી ગયું અને બે હજાર યુદ્ધ સૈનિકોને અંગ્રેજ યુદ્ધ સૈનિકોને બ્રિટનની પ્રજા છોડાવી લાવી હતી આનું વર્ણન જે દર્શકે કર્યું છે એ એ તો હૃદયંગમ આખું વર્ણન છે અને તમે વાંચો એવી મારી તમને વિનંતી છે અને ઇતિહાસનું મહત્ત્વ સમજાવતા એ ગ્રીક ઇતિહાસ સુધી ગયા છે અને એમાં પેરિકલી ક્લેસે ગ્રીકની પ્રજાને એવી ટકોર કરેલી કે આપણે ત્યાં જે નાગરિક જાહેર પ્રશ્નોમાં બિલકુલ રસ નથી લેતો તે નિરૂપદ્રવી નહીં પણ નકામો ગણાય છે એટલે આ બે હજાર વર્ષ પહેલાં બોલાયેલું એક વિધાન છે પણ દર્શક આપણને એ આજે પણ લલકાર કરે છે કે ફક્ત ઇતિહાસ વાંચીને બેસી રહેવાનું નથી આપણે ઇતિહાસ વાંચીને જાહેર જીવનમાં પણ જવાનું છે અને ગાંધીજીવાદીઓ જે છે એ ધીમે ધીમે જાહેર જીવનમાંથી એમનો પ્રભાવ કેમ ઓસરતો ગયો તો એમણે આ વાંચનના અભાવને જવાબદાર ઠેરવ્યો છે એમણે કહ્યું છે કે ગ્રામોદ્યોગથી સમાજની બધી જરૂરિયાતો પૂરી થઈ રહેશે એવી માન્યતાઓ જો ખોટી પડે તો વિકલ્પે શું એ વિચારવાની દિશામાં ગાંધીવાદી અને સર્વોદય કાર્યકરો ગયા જ નહીં એમાં એમને સ્વરાજ પછીના રાજકારણમાં દિશા એક નવી પૂરી પાડવાની જે સોનેરી પળ હતી એ ગુમાવી અને આપણે જોઈએ છીએ કે ગાંધીવાદીઓની સેવા ઉત્તમ ગણાય છે પણ આ રાજકારણમાં એમનો પ્રભાવ ધીમે ધીમે ઓસરતો ગયો છે એટલે જે લોકશાહી છે એ પાંચ વર્ષમાં એકવાર મત આપવા જવાની પ્રક્રિયા નથી પણ એનું ચોવીસે કલાક રક્ષણ કરવું પડે એ રક્ષણ કરવાની પ્રક્રિયા છે એમ દર્શક આપણને કહેવા માગે છે અને દર્શક બીજી એક બહુ મોટી વાત કરે છે કે મહાપ્રજાઓની પડતી ક્યારેક એમનાથી પણ નબળી પ્રજાઓના હાથે થતી હોય છે આવું કેમ થાય છે એ ઇતિહાસમાં હંમેશા એક બહુ મોટો પ્રશ્ન રહ્યો છે કે ગ્રીકો છે એ એનાથી સાવ ત્રીજા ચોથા ભાગની સંસ્કારી પ્રજાના હાથે કેમ હારી ગયા તો રામ મનોહર લોહિયાનું એક પુસ્તક છે ધ વ્હીલ્સ ઓફ હિસ્ટરી એમાંથી દર્શકે એનો ઉકેલ શોધ્યો છે એમાં એમણે લોહિયાને કોટ કરીને કહ્યું છે કે સંસ્કૃતિઓનું પતન એકાંગી દોડમાંથી થાય છે એક જ ક્ષેત્રમાં સર્વોત્તમ થવાની ઝંખના અને એ સર્વોત્તમ થયા પછી એ સર્વોત્તમતાને સમગ્રતા માની લેવાની અણસમજ સંસ્કૃતિના મૃત્યુ કે સડાનું કારણ બને છે ને એમણે બે ઉદાહરણ આપ્યા છે કે સ્પાર્ટનો છે ગ્રીક પ્રજામાં એ ખૂબ જ શક્તિશાળી હતા પણ એમણે પોતે વૈચારિક રીતે કશું વિકાસ સાધ્યો નહીં એટલે એમનો નાશ થયો અને એથેન્સની પ્રજા હતી એ વિચારની રીતે ખૂબ જ શક્તિશાળી હતી પણ એણે યુદ્ધ કળા વિકસાવી નહીં એટલે એમનો નાશ થયો એટલે જો પ્રજાએ પ્રજા તરીકે બે હજાર વરસ પાંચ હજાર વરસ જો ટકી રહેવું હોય તો બધા જ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ થવું પડે એવું દર્શક વાત કરે છે ત્યાર પછીના ભાગમાં દર્શકે અર્થશાસ્ત્રના પુસ્તકોનું જે આચમન કર્યું એની ચર્ચા કરે છે અને એમાં મહત્ત્વનું પુસ્તક છે જોન કેન્સનું શાંતિ પરિષદના દરખાસ્તના પરિણામો કેન્સે એવું કહેલું કે જો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ કર્યું એમાં આપણે જર્મનોને હરાવ્યા અને બદલામાં એટલી મોટી ખંડણીઓ માગી એના સામાન્ય ગાય ભેંસ પણ આપણે આંચકી લીધા અને એ પ્રજાને એવી બેહાલ કરી મૂકી કે એમને એમ થયું કે હવે બધું લૂંટાયું છે તો પછી આપણે બળવો કરવામાં કશો વાંધો નથી આમસ્ત આપણી પાસે તો હતું એ તો બધી યુરોપિયન પ્રજા લૂંટીને યુદ્ધની શરતોના બાને લઈ ગઈ છે અને એમાંથી બીજા વિશ્વયુદ્ધનો જન્મ થયો કે આપણે હવે લડી જ લેવું છે અને એમાંથી લોકપ્રિયતાના વરવા સ્વરૂપ જેવા હિટલરનું આગમન થયું અને હિટલરે આ આખી દુનિયાને બીજા વિશ્વયુદ્ધ સુધી લઈ ગયો એટલે દર્શક એવું કહે છે કે ચોપાટની રમતમાં જેમ સામેના માણસને જીતવા દો તો જ એને રમત રમવામાં અથવા કોઈ પણ રમતમાં જો સામાન્ય પક્ષ પણ વચ્ચે વચ્ચે જીતતો રહે તો એને રમતમાં રસ પડે એ રીતે દરેક પ્રજાને જ્યારે આવી યુદ્ધની સંધિઓ થાય ત્યારે હારેલી પ્રજાને પણ કશુંક આત્મગૌરવ જેવડું સાંપડી રહે તો એ બીજી વાર યુદ્ધ તરફ નહીં જાય અને આ કેઇન્સે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાથે કેવી સંધિઓ કરવી એમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને એના કારણે કદાચ પછી આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ સુધી ગઈ નથી દર્શક બીજી જે વાત કરે છે એ જોન એડમ સોરી જોન નહીં પણ એડમ સ્મિથના વેલ્થ ઓફ નેશન નામના પુસ્તકની વાત કરે છે આ પુસ્તક એવું છે કે વિચારકોએ એને દુનિયાના દસ શ્રેષ્ઠ પુસ્તકોમાં ગણેલું છે અને એમાં એડમ સ્મિથે કેપિટાલિસ્ટ જે અર્થવ્યવસ્થા છે મૂડીવાદી અર્થવ્યવસ્થા મૂડીવાદી અર્થવ્યવસ્થાને કારણે મા સમગ્ર માનવ સંસ્કૃતિનો કેવી રીતે વિકાસ થયો એનો સિલસિલાબંધ ઇતિહાસ આપ્યો છે અલબત્ત આ વેલ્થ ઓફ નેશન પુસ્તક અગિયારસો પેજનું છે ખૂબ લાંબુ છે અને અમુક જગ્યાએ તો બિલકુલ અર્થશાસ્ત્રની ભાષામાં લખાયેલું છે પણ એનો સાર દર્શકના શબ્દોમાં વાંચવા જેવો છે એટલે આ આ પ્રકારના પુસ્તકોથી દર્શકનું માનસતંત્ર ચેતાતંત્ર ઘડાયેલું છે અને એમણે મહત્ત્વની વાત એક એ કરે એ કરી છે કે નાની નાની વસ્તુઓ કેવી રીતે અસર કરતી હોય છે એડમ સ્મિથે કહ્યું કે શ્રમ વિભાજન છે એણે માનવ સંસ્કૃતિના વિકાસમાં ઘણો મોટો ફાળો ભજવ્યો એમાં એણે એક ઉદાહરણ આપ્યું છે કે આપણે જે ટાંકણી વાપરીએ છીએ એ ટાંકણી બે રીતે બનાવી શકાય એક તો ચાર જણા શ્રમ વિભાજન કરી લે એક જણો તાર ખેંચે એક જણો ટોપકું બનાવે એક જણો અણી બનાવે એક જણો એનું કટિંગ કરે તો એક દિવસમાં આ ચાર જણા થઈને અડતાલીસ હજાર ટાંકણીઓ બનાવી શકે પણ એક જ માણસ જો આ ચારે ચાર વસ્તુ કરે પોતે વાયર ખેંચે ટોપકું બનાવે અણી બનાવે તો સાતસોથી વધારે ટાંકણીઓ બનતી નથી એટલે આ બધા વિચારોનું અનુસરણ કરીને પશ્ચિમના દેશો મોટી આર્થિક સત્તાઓ બન્યા છે એ દર્શકે આપણને બના બતાવ્યું છે અને એમણે માર્ચની જીવનની પણ બહુ માર્ચનું જીવન અનેક અસંખ્ય ચડે ચડાવ ઉતારોથી ભરપૂર હતું તેના જીવનની વાત કરી છે અને એની વિચારસરણીની પણ વાત કરી છે પણ છેવટે એ કહે છે કે માનવજાતને ઉપ ઉપયોગ ઉપયોગી જો વિચારસરણી હોય તો એ માર્ચની મૂડીવાદી વિચાર સામ્યવાદી વિચારસરણી નથી પણ સ સમાજવાદી અને ગાંધીવાદી વિચારસરણી છે એટલે એવો તાત્પર્ય એમણે કાઢ્યું છે અને છેલ્લે દર્શકે એવું કહ્યું છે કે આ બધા પુસ્તકો મેં વાંચ્યા છે તમે પણ વાંચો આજના જમાનાના ક્લાસિક જે પુસ્તકો છે એ પણ તમે વાંચો પણ એક વસ્તુ યાદ રાખવા જેવું છે કે ક્લાસિક છે એ પ્રેમનો પ્રસ્તાવ મૂકવા જેવું ક્લાસિકનું વાંચન છે પ્રેમનો પ્રસ્તાવ મૂકવા જેવી ક્રિયા છે કદાચ પહેલીવાર પ્રસ્તાવ મંજૂર ન થાય તો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પ્રસ્તાવ અંતે તો મંજૂર થાય છે એવી રીતે કોઈ ક્લાસિક કૃતિ છે એ પહેલાં વાંચને તમારી સમક્ષ પોતાનું હૃદય નહીં ખોલે એમાં બીજી વાર વાંચવી પડશે ત્રીજી વાર વાંચવી પડશે તો આ જે આખું મા માનવ વિચારોનું આ એક જે મોટું વલોણું છે અને એમાંથી જે નવનીત નીકળ્યું છે એને તમે ચાખવા માટે લાયક બનશો અને એ મોટા મોટા વિચારકો સુધી તમે પહોંચી શકશો એટલે આમ આ દર્શકની મારી કથાનો આ મેં ટૂંકમાં પરિચય આપ્યો મને આ જે તક આપી છે નવજીવને એ બદલ એમનો આભાર માનું છું અને આવી બીજા પુસ્તકો વિશે પણ વાત થવાની છે એમને શુભેચ્છાઓ આપું છું